વરવાળા પોલીસ સ્ટેશનની હદમાંથી એલસીબીએ રૂપિયા 2.5 કરોડનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. વરવાળા ભાવનગર રોડ પર ઘઉં ભરેલી ટ્રકમાંથી વિદેશી દારૂની આશરે 1100 જેટલી પેટી બોટાદ એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે અને 2 આરોપીની ધરપકડ પણ કરવામાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે ભાવનગર બરવાળા હાઈવે પરથી બોટાદ જિલ્લા એલસીબી દ્વારા રાજસ્થાનનો ઘઉં ભરેલો ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલની હેરાફેરી કરવામાં આવી રહી હતી. તે અંગેની બાતમી મળતા બોટાદ જિલ્લા એલસીબી દ્વારા સઘન તપાસ તજવીજ કરતા ઘઉં ભરેલા ટ્રકમાં વિદેશી દારૂની આશરે 1100 જેટલી પેટીઓ છુપાવવામાં આવેલ હતી, જે એલસીબીને મળી આવેલ છે, જેની કિંમત આશરે 50 લાખ જેટલી હોવાનું જણાવ્યું છે. આમ બોટાદ એલસીબી અને બરવાળા પોલીસ દ્વારા આશરે 2.5 કરોડ જેટલી રકમની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડેલ છે, તેમજ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ બોટાદ જિલ્લા પોલીસ ચલાવી રહી છે. હા, ગઈ તારીખ 20-21ની કોમ્બિંગ નાઇટ દરમિયાન બોટાદ જિલ્લા એલસીબીની ખાનગી રાહે હકીકત મળેલી હતી, જેના આધારે બરવાળા રોડ ઉપર એક ટ્રકની હકીકત હતી અને એના આધારે એલસીબીના સ્ટાફે એ ટ્રકનું ચેકિંગ કરતાં એમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવેલ હતો. ટ્રકની અંદર એ લોકોએ ઘઉંના કટ્ટા આગળ રાખેલા હતા અને તપાસ દરમિયાન અંદરથી 1104 પેટી વિદેશી દારૂ મળી આવેલ છે, જેની કિંમત આશરે 50 લાખ અને ટ્રકની કિંમત 16 લાખ, એટલે કુલ બધી વસ્તુ મળીને 67 લાખનો મુદ્દામાલ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે. અને આ ટ્રકના ચાલક શ્રવણ બાબુભાઈ બિશ્નોઈ અને સુનિલ કુમાર બિશ્નોઈ બંને રાજસ્થાનના રહેવાસી છે, એમની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે. હાલ બંને આરોપી રિમાન્ડ પર છે અને આ દારૂનો આટલો જથ્થો કોના દ્વારા સપ્લાય કરવામાં આવ્યો, કોના દ્વારા મંગાવવામાં આવ્યો, એ બાબતે વિશેષ તપાસ હાલ અમારી પોલીસની ટીમો દ્વારા ચાલે છે.